સદી પાણીમાં કેટલાક વાહનો ફસાવાની ઘટના બની. નડિયાદમાં ગરનાળામાં કાર ગરકાવ થઈ. પાણીથી ભરાયેલું આ ગરનાળું ભયજનક હતું, છતાં એક કાર ચાલકે જોખમ ખેડ્યું અને ગરનાળામાં કાર ફસાઈ ગઈ. નડિયાદના શ્રેયસ ગરનાળા નીચે કાર પાણીમાં ફસાઈ ગઈ. કારમાં સવાર બે લોકોને જીવ જોખમમાં મુકાયા હતા, જોકે કારમાં સવાર બે વ્યક્તિને ક્રેનની મદદથી સહી સલામત રેસ્ક્યુ કરાયા. ફસાયેલી ગાડીને બહાર કાઢવા માટે ક્રેનની મદદ લેવામાં આવી. આ તરફ દાહોદમાં સુખસર નદીમાં કાર તણાઈ. નદીમાં ઇનોવા ગાડી તણાતા કારમાં સવાર પાંચ લોકોના જીવ અધ્ધર થઈ ગયા. ફસાયેલા લોકોને ગાડીમાંથી બહાર કાઢવા રેસ્ક્યુની કામગીરી હાથ ધરાઈ હતી. પાનમ નદીના પ્રવાહમાં ફસાયેલા 70 જેટલા શ્રમિકોનું સફળ રેસ્ક્યુ કરી બચાવી લેવાયા. પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદને પગલે નદીઓમાં પૂર આવ્યું હતું. મોરવા હડફના નાટાપુર પાસે પાનમ નદી બે કાંઠે વહેતી થતા કેટલાક શ્રમિકો ફસાયા. તેઓ હંગામી ધોરણે કિનારા પર જ વસવાટ કરી રહ્યા હતા ત્યારે નદીમાં અચાનક પાણીનો પ્રવાહ વધતા 70 જેટલા શ્રમિકો ફસાઈ ગયા. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ, NDRF અને ગોધરા પાલિકાની ફાયરની ટીમ સ્થળ પર પહોંચી તમામનું રેસ્ક્યુ કર્યું. હાલ શ્રમિકોનું સ્થળાંતર કરી તેમને નાટાપુર પ્રાથમિક શાળામાં ખસેડાયા. નદીઓએ રૌદ્ર રૂપ ધારણ કરતા પાણીના પ્રવાહમાં કેટલાક લોકો ફસાયા. દાહોદની પાનમ નદી ગાંડીતુર બની. થોડા દિવસના વિરામ બાદ વરસાદે એવી તો ધડબડાટી બોલાવી કે નદીઓના તેવર તોફાની બન્યા. પાણીનો ધસમસતો પ્રવાહ કેટલાક લોકો માટે આફત બનીને આવ્યો. દેવગઢ બારિયાના ઉચવાણ પાસે પાનમ નદીનો પાણીનો પ્રવાહ જોખમી બન્યો. પાણીના પ્રવાહમાં ચાર લોકો ફસાયા હતા. કોવડા ઉચવાણ નજીક પાનમ નદીમાં ફસાયેલા ચાર વ્યક્તિને બચાવવા ટીમ કામે લાગી. દેવગઢ બારિયા નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા રાત્રિના આશરે 9 વાગ્યાના સુમારે ઓપરેશન હાથ ધરાયું હતું, જેમાં 3 વ્યક્તિને ફસાયેલા સ્થળ પરથી થોડા નજીક લાવવામાં આવ્યા. ત્યારબાદ STRFની મદદથી 4 વ્યક્તિમાંથી 3 વ્યક્તિને બચાવી સહી સલામત બહાર કઢાયા. જોકે ત્યારબાદ પાણીનો પ્રવાહ વધી જતા બચાવ કરવા ગયેલા ફાયરના 2 જવાન અને અન્ય 1 વ્યક્તિ નદીમાં ફસાઈ ગયા હતા. નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી બોટ દ્વારા STRFની ટીમ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. આખી રાત 3 વ્યક્તિ પાણીમાં ફસાયેલા રહ્યા હતા. છેવટે આજે સવારે 3ને બચાવી લેવામાં સફળતા મળી. નર્મદા નદીના પાણીએ વડોદરા જિલ્લાના કેટલાય ગામોની આફત વધારી. લોકોના જીવ પડી કે બંધાયા. નર્મદા નદીમાં વધી રહેલું જળસ્તર લોકો માટે સમસ્યા વધારી રહ્યું છે. વડોદરાના માલસર ગામ સંપર્ક વિહોણો થયો. શિનોર માલસર માર્ગ પર નર્મદા નદીના પાણી ફરી વળ્યા. રસ્તા પર જાણે નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. નર્મદા નદીની જળસપાટી વધતા માલસર ગામના લોકોની ચિંતા વધી. વડોદરાના શિનોર પંથકમાં નર્મદા નદીના પાણીએ કહેર વર્તાવ્યો. શિનોર નજીક બકરાલ અને મોલેતા ગામની સીમમાં ખેતરો પાણીમાં ગરકાવ થયા. રસ્તા પર પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું. પાણીની ઝડપ અને પ્રવાહ જોતા ગ્રામજનોના જીવ પડી કે બંધાયા. વડોદરા કલેક્ટરના આદેશ અનુસાર સ્થાનિક તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું અને લોકોને સુરક્ષિત સ્થળે રહેવા સૂચનો આપ્યા. ડભોઈના યાત્રાધામ ચાંદોદ ગામમાં પાણીએ આફત સર્જી. સરદાર સરોવર ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડાતા અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા. મુખ્ય બજારોમાં પાણી ભરાતા દુકાનો પાણીમાં ગરકાવ થઈ. ચાંદોદની મુખ્ય બજારના તરવાહી ટેકરા સુધી પાણી પાણી થઈ ગયું. ચક્રતીર્થ ઘાટ, કપિલેશ્વર બજાર પાણીમાં ગરકાવ જોવા મળ્યા. પાણીનું જોર એટલું હતું કે કેટલાય બ્રિજ ગરકાવ થયા. નદી કાંઠા વિસ્તારને એલર્ટ કરાયા. નર્મદા નદીના પાણી ફરી વળતા ડભોઈ તિલકવાડા જવાના મુખ્ય રસ્તો પાણીમાં ગરકાવ થયો. અશ્વિન નદી પર બનેલો બ્રિજ પર પાણી ફરી વળ્યા. તંત્રએ SOU તરફ જવાનો માર્ગ બંધ કરવાની ફરજ પડી. એક તરફનો આખો બ્રિજ પાણીમાં ગરકાવ થયો. બ્રિજ નજીકનું ચુડેલ માતા મંદિર પણ પાણીમાં ઘેરાયું. વડોદરાના નારેશ્વરનો રેવા ઘાટ પણ પાણીના હવાલે જોવા મળ્યો. વરસાદી પાણીનું જોર વધતા રેવા ફ્લેટમાં રહેતા લોકોનું સ્થળાંતર કરાયું. બીજી તરફ નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નદી કાંઠે પોલીસની ટીમ તૈનાત કરાઈ. વડોદરાના સાવલીમાં અનરાધાર વરસાદથી મહી નદીની જળસપાટીમાં વધારો થયો. મહી નદીમાં નવા નીરની આવક થતા અનેક ગામમાં એલર્ટ જાહેર કરાયું. સાવલી તાલુકાના જાંબુ ગોરલ, ગુલાબપુરા, ખાડી, ભાદરવા, હોઈચા, કનોડા સહિતના ગામોને એલર્ટ કરાયા. આ તરફ પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો. પાટણ જિલ્લાના 7 તાલુકામાં ભારે વરસાદથી તરબોળ થતા દ્રશ્યો જોવા મળ્યા. હાઈવે માર્ગો પર નદીની જેમ વરસાદી પાણી વહેવા લાગ્યા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રસ્તા પર પાણીનું એટલું સામ્રાજ્ય છે કે રસ્તો શોધવો મુશ્કેલ છે. પાટણમાં 2.5 ઇંચ, સિદ્ધપુરમાં 2 ઇંચ, હારીજમાં 1.5 ઇંચ, સાતલપુરમાં 1.5 ઇંચ, સરસ્વતી તાલુકામાં 1 ઇંચ વરસાદ વરસ્યો. અધર અરવલ્લીમાં આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાય. ભારે વરસાદ બાદ નદીઓ તોફાની બની. કેટલાય ગામ સંપર્ક વિહોણા થયા. અનરાધાર વરસાદે અરવલ્લી જિલ્લામાં તરબોળ કરી નાખ્યું. મેઘરાજાએ મજબૂત બેટિંગ કરતા અરવલ્લી જિલ્લો રીતસરનો ધમરોળ આવ્યો.
અરવલ્લી, બાયડ, માલપુરમાં ભારે વરસાદથી નદીઓમાં પાણીની ભારે આવક થઈ. બાયડના ગાબડથી સાંઠબા તરફ કોઝવે ઓવરફ્લો થયો. કોઝવે છલકાતા ગાબડથી સાંઠબા તરફના 50 વધુ ગામોનો સંપર્ક કપાઈ ગયો. કોઝવે પર 3 ફૂટ કરતા વધુ પાણી વહેતા થતા કોઝવે બંધ કરવાની ફરજ પડી. આ તરફ બાયડમાં પાણીનું જોર વધતા 50 લોકોનું સ્થળાંતર કરાયું. ભારે વરસાદ કાબકતા બાયડનો મોટાભાગનો વિસ્તાર પાણીથી ઘેરાઈ ગયો. નીચાણવાળા વિસ્તારના લોકો પાણીમાં ફસાતા તેઓનું રેસ્ક્યુ કરવું પડ્યું. 6 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબકતા બાયડના હાલ બેહાલ થઈ ગયા. કેટલાક લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા ઘર વખરીને મોટા પાયે નુકસાન પહોંચ્યું તો કેટલાક લોકો ઘર છોડીને જતા નજરે પડ્યા. 12 કલાકમાં 6 ઇંચ વરસાદ વરસી જતા મોડાસા શહેરના મુખ્ય માર્ગો નદીમાં ફેરવાઈ ગયા. મોડાસાના મોટાભાગના રસ્તા ઉપર પાણીનું સામ્રાજ્ય છવાયું. મોડાસા નગરના મુખ્ય 4 રસ્તા પર વરસાદી પાણી ભરાતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. માલપુરના ઉભરાણામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. રસ્તા પર જાણે નદી વહી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. તળાવ સંપૂર્ણ ભરાઈ જતા પાણી હવે ગામમાં પ્રવેશી રહ્યું છે. જળબંબાકારની સ્થિતિ વચ્ચે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી. અરવલ્લીનો લાંક ડેમ ઓવરફ્લો થયો છે. લાંક ડેમમાં જળસપાટી જાળવવા માટે 2000 ક્યુસેક પાણી છોડાયું, જેના પગલે નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું. રાત્રિ દરમિયાન પણ ભારે વરસાદ ખાબકતા બાયડ, ધનસુરા સહિતના વિસ્તારોમાં જળબંબાકાર થયું. ધસમસતા પાણીએ ડભોઈના ચાંદોદ